અમદાવાદમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે અંતિમ મેચ બંને દેશના પીએમએ સાથે બેસીને નિહાળી મેચ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગનો લીધો નિર્ણય રાજકોટમાં પિતા દ્વારા પરિવાર પર હુમલા મામલે પુત્રી બાદ પુત્રનું પણ મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન પુત્રની હયાતે પણ ગુમાવ્યું જીવ સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા કરાશે રૂપિયા 25 કરોડથી મોટા તમામ પ્રોજેક્ટની સમીક્ષા દર 15 દિવસે શાલિની અગ્રવાલ લેશે કામગીરીનું ફોલો રાજકોટમાં સ્કૂલ ગ્રાઉન્ડમાં પાર્કિંગ મામલે રજૂઆત સિવિલમાં વાહન પાર્કિંગની મનાઈ હોવાથી સ્કૂલ ગ્રાઉન્ડમાં વાહન પાર્ક કરાતા હતા પરીક્ષાને કારણે સ્કૂલે રજૂઆત કરતા 20 દિવસ સિવિલમાં જ વાહન પાર્ક કરવા આદેશ રાજકોટ જિલ્લામાં કમોસમી માવઠાની અસર જિલ્લા ખેતીવાડી દ્વારા નુકસાની સર્વે શરૂ થશે જસદણ પંથકમાં સૌથી વધુ નુકસાન થયાની વિગત ગોધરામાં લેન્ડ ગ્રેબિંગ ફિલ્મનો વિરોધ માલધારી સમાજને ફિલ્મમાં ટાર્ગેટ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ રાષ્ટ્રીય દેવી પુત્ર સેનાએ આપી વિરોધની ચીમકી સુરતના વરાછામાં યોગા કરતા 44 વર્ષીય મુકેશ મેદપરાનું મૃત્યુ સારવાર દરમિયાન તબીબે જાહેર કર્યા મૃત સુરતના લિંબાયતના મારૂતિનગરમાં જાહેરમાં મારામારીની ઘટના ઘાતક હથિયારો સાથે થયેલી બબાલમાં એકને ઇજા